ગ્લોબલ વોર્મિંગના કારણે ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસે ગરમીનો પારો ઊંચો ચડી રહ્યો છે, ત્યારે હળવદ તાલુકાના કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્યમાં આવેલા અવેળાઓમાં પાણી ભરવામાં નહીં આવતા પશુ પંખીઓ પાણી વિના વલખા મારી રહ્યા છે, જેમાં છેલ્લા 6 માસથી પણ વધુ સમયથી અવેળાઓમાં પાણી નહીં આવ્યાનું હોવાથી લોકોએ જણાવ્યું છે. કચ્છના નાના રણ તરીકે ઓળખાતા તાલુકાના રણકાંઠાના માલણીયાદ અને એન્જર ગામના ઘુડખર અભયારણ્યમાં છેલ્લા કેટલાક સમયથી એવડાઓમાં પાણી નાખવામાં નથી આવ્યું, જેમાં કેટલાક અવેડાઓમાં જર્જરિત અને કેટલાક અવેડાઓ પાછે બાવરો ઉગી નીકળ્યા છે. હળવદ તાલુકાના રણકાંઠાના વિસ્તારમાં ઘુડખર અભયારણ્યના કેટલાય અવેડાઓ બનાવવામાં આવ્યા છે, જેમાં અધિકારીઓ દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે હળવદ રેન્જના 18 અવેડાઓમાં નિયમિત ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ સ્થાનિક સરપંચના પતિ ભરતભાઈ પંચસારાના જણાવ્યા મુજબ છેલ્લા 6 માસ કરતાં વધારે સમયથી પાણી કેટલાક અવેડાઓમાં આવી જ નથી. ફક્ત 1-2 અવેડાઓમાં પાણી નાખીને અધિકારીઓ સગ સલામતનો રાગ આલાપી રહ્યા છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુઓની હાલત દયનીય બની ગઈ છે. ઘર અભયારણ્યમાં સબ સલામતના દાવાઓ કરતા અધિકારીઓની મિલીભગત હોય કે અજાણ, પણ માલણીયાદ કે અંજારના કેટલાક વાવડોમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં નથી આવતું અને હાલ તો અવેડાઓ ખાલી દ્રશ્યમાન થાય છે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુઓ પંખીઓ માટે તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો કેટલાય અબોલ નિર્દોષ પશુ પંખીના જીવન બચાવી શકાય તેમ છે. મહેન્દ્ર મારુ સાથે સોમ ભરવાડ, ZS TV હળવદ.